હુસૈન સાગર સરોવર કયા રાજ્યમાં આવેલું છે આંધ્રપ્રદેશમાં નેક્સ્ટ છે ક્યુ શહેર મસાલાના શહેર તરીકે જાણીતું છે ઊંઝા શહેર છે એ મસાલાના શહેર તરીકે ઓળખાય છે તિરુચિરાપલ્લી કઈ નદી કિનારે આવેલું છે જવાબ છે કાવેરી નદીના કિનારે નેક્સ્ટ છે ભારતનો પ્રમાણ સમય તો ભારતનો પ્રમાણ સમય છે એ સમય કરતાં પાંચ પૂર્ણાંક એક દુત્યાંશ કલાક આગળ છે ત્યારબાદ છે દુનિયાની સૌથી મોટી જામા મસ્જિદ કયા શહેરમાં આવેલી છે દિલ્હીમાં નેક્સ્ટ છે ભારતની કઈ મોટી નદી અરબ સાગરને મળે છે નર્મદા નદી ભારતનું ક્ષેત્રફળ કેટલું છે દેશનું ક્ષેત્રફળ છે બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ ચોરસ કિલોમીટર નેક્સ્ટ છે ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ રેખા છે ભારત અને ચીન વચ્ચે જે સરહદ રેખા છે તેનું નામ છે મેક મોહન રેખા ત્યારબાદ છે જમ્મુ કાશ્મીરની ઉનાળાની રાજધાની કઈ છે મિત્રો જમ્મુ કાશ્મીરને બે રાજધાની છે જેમાં ઉનાળાની રાજધાની શ્રીનગર અને શિયાળાની રાજધાની છે જમ્મુ ત્યારબાદ છે ક્યુ શહેર ઉત્સવોની નગરી ગણાય છે તેનો જવાબ છે મદુરાઈ આગળ છે ક્યુ રાજ્ય ભારતનું ખલિયાન એટલે કે ખડું તરીકે ઓળખાય છે પંજાબ રાજ્ય નેક્સ્ટ છે ભારતમાં રેલવેના ડબ્બા ક્યાં બનાવવામાં આવે છે પેરાંબુરમાં ભારતીય ટેલિફોન ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો છે બેંગ્લોર શહેરમાં ત્યારબાદ છે નેપા નગર શાના માટે પ્રખ્યાત છે છાપાના કાગળ માટે નેક્સ્ટ છે દક્ષિણ મધ્ય રેલવેનું વડું મથક ક્યાં આવેલું છે તેનો જવાબ છે સિકંદરાબાદમાં કયા બંદરથી ભારતનો વિદેશ વ્યાપાર સૌથી વધુ થાય છે મુંબઈ બંદરથી નેક્સ્ટ છે ભારતના કયા રાજ્યમાં સડકોની લંબાઈ સૌથી વધુ છે મહારાષ્ટ્રમાં ત્યારબાદ છે ભારતના કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે કેરળ રાજ્યને મિત્રો સંપૂર્ણ સાક્ષર રાજ્ય તરીકે જાહેર કરાયું છે ત્યારબાદ છે ભારતમાં પારસી ધર્મના લોકોની વસ્તી સૌથી વધુ કયા રાજ્યમાં છે મહારાષ્ટ્ર રાજ્યમાં કોંકણી ભાષા ભારતના કયા રાજ્યની સ્થાનિક ભાષા છે મહારાષ્ટ્ર અને ગોવા બે રાજ્યોની કોંકણી ભાષા છે સ્થાનિક ભાષા છે ત્યારબાદ જોઈએ તો ભારતના કયા રાજ્યમાં સાક્ષરતા દર સૌથી ઓછો છે જેમ કેરળનો સાક્ષરતા દર સૌથી વધારે છે એમ બિહારનો સાક્ષરતા દર સૌથી ઓછો છે નેક્સ્ટ છે તુતીકોરિન બંદર કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુમાં ત્યારબાદ છે વિશ્વનો સૌથી મોટો બંધ કયો છે હીરાકુંડ બંધ ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ કોલસાના ભંડારો છે ઝારખંડમાં અને કોલ કોલારની સોનાની ખાણ કયા રાજ્યમાં આવેલી છે તો તેનો જવાબ છે કર્ણાટક રાજ્યમાં આગળ જોઈએ તો ક્યુ રાજ્ય નદીઓનું પિયર ગણાય છે મધ્યપ્રદેશ રાજ્ય નેક્સ્ટ છે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગ કયા બે સ્થળોને જોડે છે વારાણસીથી કન્યાકુમારી કોયલી પેટ્રોલ રિફાઇનરી કયા રાજ્યમાં આવેલી છે ગુજરાતમાં ત્યારબાદ છે ભારતની કઈ નદી પશ્ચિમ તરફ વહે છે તેનો જવાબ છે નર્મદા નદી નેક્સ્ટ છે જેતિયા પર્વતો કયા રાજ્યમાં આવેલા છે તેનો જવાબ છે અસમ રાજ્યમાં ત્યારબાદ જોઈએ તો જલિયાવાલા બાગ પંજાબના કયા શહેરમાં આવેલું છે જવાબ છે અમૃતસરમાં ડોગરી ભાષા કયા બોલાય છે તેનો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં નેક્સ્ટ છે ધમા નૃત્ય કયા રાજ્યનું છે હરિયાણાનું ફેધમ એ શું છે તો કે પાણીની ઊંડાઈ માપવાનો એકમ છે નેક્સ્ટ છે ગંગા નદી બાંગ્લાદેશમાં પ્રવેશે છે ત્યારે તે કયા નામે ઓળખાય છે તેનો જવાબ છે પદમા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ગઢવાલી ભાષા કયા રાજ્યમાં બોલાય છે જવાબ છે ઉત્તરાખંડ રાજ્યમાં જોગનો દોધ ધોધ કઈ નદી પર છે શરાવતી નદી પર નેક્સ્ટ છે ગાંધી સાગર યોજના કઈ નદી પર આવેલ છે ચંબલ નદી પર કયા દેશના લોકો ભારતમાં તમાકુ લઈને આવ્યા હતા તેનો જવાબ છે પોર્ટુગલ ત્યારબાદ છે કઈ નદી બંગાળનો શોક તરીકે ઓળખાય છે તેનો જવાબ છે દામોદર આવી જ રીતે મિત્રો એવું પૂછાય કે કઈ નદી બિહારનો શોક તરીકે ઓળખાય છે તો તેનો જવાબ છે કોસી તો યાદ રાખજો કે બંગાળનો શોક તરીકે ઓળખાતી નદી છે દામોદર અને બિહારનો શોક તરીકે ઓળખાતી નદી છે કોશી નેક્સ્ટ છે વિદર્ભનો ભાગનો વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે તેનો જવાબ છે મહારાષ્ટ્ર ત્યારબાદ છે તાજમહેલમાં કયા આરસના પથ્થરનો ઉપયોગ થયો છે તેનો જવાબ છે મકરાણા બદ્રીનાથ કઈ નદીના કિનારે આવેલું છે બદ્રીનાથ અલકનંદા નદીના કિનારે આવેલ છે નેક્સ્ટ છે સહ્યાદ્રી પર્વતો ભારતના કયા રાજ્યમાં છે તેનો જવાબ છે મહારાષ્ટ્રમાં નેક્સ્ટ જોઈએ તો શાલીમાર બાગ ક્યાં આવેલો છે તેનો જવાબ છે શ્રીનગરમાં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે તેમની ઊંચાઈ છે આઠ હજાર આઠસો અડતાલીસ મીટર ત્યારબાદ છે ક્યુ રાજ્ય નેવું ટકાથી વધુ જંગલ વિસ્તાર હેઠળ આવે છે તેનો જવાબ છે અરુણાચલ પ્રદેશ ક્યુ રાજ્ય ખાંડના કટોરા તરીકે ઓળખાય છે ઉત્તર પ્રદેશ રાજ્ય નેક્સ્ટ છે કપિલધારા ધોધ કઈ નદી પર આવેલ છે નર્મદા નદી પર આવેલ છે અને મિત્રો યાદ રાખજો આ ધોધ નર્મદા નદી પરનો સૌથી પ્રથમ ધોધ છે અને તેમની ઊંચાઈ સો મીટરથી એ ધોધ પડે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો રાણીગંજ શાના માટે જાણીતું છે તેનો જવાબ છે કોલસાની ખાણ માટે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ જિલ્લો એ વિસ્તારની દૃષ્ટિએ ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે નેક્સ્ટ છે દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે અરવલ્લી ત્યારબાદ છે ભારતનો ઊંચામાં ઊંચો દરવાજો કયો છે બુલંદ શહેરનો દરવાજો ત્યારબાદ છે કોડાઈ કેનાલ ગિરિમથક મથક ક્યાં આવેલું છે તમિલનાડુ રાજ્યમાં મીઠાના ઉત્પાદનમાં ક્યુ રાજ્ય અગ્રેસર છે મિત્રો સમગ્ર ભારતમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે નેક્સ્ટ છે કામાખ્યા દેવીનું મંદિર ક્યાં આવેલું છે તેનો જવાબ છે ગુવાહાટીમાં માનસરોવરમાંથી કઈ નદી નીકળે છે સતલજ નદી નેક્સ્ટ છે પારાદીપ બંદર ભારતના કયા રાજ્યમાં છે ઓરિસ્સામાં ત્યારબાદ છે ટીટાગઢ સેના માટે જાણીતું છે કાગળ માટે આગળ જોઈએ તો નાગપુર કયા ફળ માટે જાણીતું છે સંતરા માટે નાગપુર ખૂબ જ પ્રખ્યાત છે નેક્સ્ટ છે ખજુરાહો પ્રવાસધામ કયા રાજ્યમાં આવેલું છે તેનો જવાબ છે મધ્યપ્રદેશ રાજ્યમાં ત્યારબાદ છે પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે નેક્સ્ટ છે ચાર ધામની યાત્રામાં કોનો સમાવેશ થાય છે મિત્રો ભારતની ચારેય દિશાઓમાં એક એક ધામ આવેલા છે એ ચાર ધામ જેમાં રામેશ્વર દક્ષિણમાં જગન્નાથપુરી પૂર્વમાં દ્વારકાપુરી પશ્ચિમમાં અને બદ્રીનાથ ઉત્તરમાં આવેલ છે ત્યારબાદ છે કોને સાધપુડાની રાણી કહે છે તેનો જવાબ છે પંચમઢી નેક્સ્ટ જોઈએ તો ભારતની પ્રથમ અણુભઠ્ઠી કઈ છે તેનો જવાબ છે અપ્સરા ત્યારબાદ છે ક્યુ શહેર બગીચાનું શહેર તરીકે ઓળખાય છે ધ સિટી ઓફ ગાર્ડન એવું નામ છે બેંગ્લોરનું કે જે બગીચાના શહેર તરીકે ઓળખાય છે ત્યારબાદ છે સરોવરોનું શહેર તરીકે ક્યુ શહેર ઓળખાય છે એટલે કે ધ સિટી ઓફ લેક્સ તો સરોવરોનું શહેર તરીકે ઉદયપુર ઓળખાય છે સિક્કિમ રાજ્યની રાજધાની કઈ છે જવાબ છે ગંગટોક અને ત્યારબાદ છે ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે લેહમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ આશા છે કે મારો વિડીયો આવનાર પરીક્ષાઓમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો